का शिकार है। चूंकि यह होटल हबीब ट्रस्ट के ज़ेर एहतमाम है, इसलिए ट्रस्ट ने मुंबई पुलिस से शिकायत की है और मुंबई हाईकोर्ट में अर्जी भी दाखिल की है। अपनी शिकायत में ट्रस्ट ने कोर्ट में कुछ ऑडियो क्लिप भी जमा की है। ट्रस्ट ने इल्जाम लगाया है कि होटल में काबिज एक शख्स ने, जो कि लीज खत्म हो जाने के बाद भी काबिज है और वो होटल खाली नहीं करना चाहता, बल्कि बहुत ही मामूली कीमत पर इस जगह को लेना चाहता है, जिसे उसने 30 बरस की लीज पर ले रखा था और लीज खत्म हो गई है। इस तनाजे में कोर्ट में ट्रस्ट ने यह भी बताया कि जो शख्स लीज पर था, उसने अपने मरासम अंडरवर्ल्ड डॉन दाऊद इब्राहिम के अहले खाना और छोटा शकील से भी बताया है। ये ऑडियो क्लिप ट्रस्ट ने कोर्ट में जमा की है। दाऊद इब्राहिम्स फैमिली बिकॉज ऑफ इब्राहिम अंकल एंड मेरे सागर, हमारा सागर ना पार्टनर था एक उस्मान काका, ये बेचारा बहुत दोस्त था, तो मैंने ले जाइने हमने इब्राहिम अंकल थी मलावे ना, मैंने को तारे रेस्टोरेंट में आवीने कोई मफत में चाय पर पी जाए ने, एनु नाम लेने मैंने फोन कर दे जे इब्राहिम अंकल એટલે दाऊद ना फादर, ये तो पुलिस वाला था। કોઈ છોકરાઓ મારા ગેંગના આવે, મારા છોકરાની ગેંગના, તારે ત્યાં મફતમાં ચાય પણ પીવે ને મને ફોન કરવાનો। ત્યારે તમે કઈ હોટેલ ચલાવતા હતા? નાગપાડાની સાગર, કેફે સાગર। ઓકે, તો તમે હતા સાગરમાં? પણ હું સાગરમાં બેસતો હતો। ઓકે, સો યુ આર ધેટ રહીમભાઈ? હા, I always thought સુલતાનભાઈ ના, સુલતાનભાઈ હોટલ માં બેસતા હતા, હું રેસ્ટોરન્ટ માં બેસતો હતો। ઓકે, અને રેસ્ટોરન્ટ માં આઈ વોઝ ઇન નાગપાડ, આઈ વોઝ નોન એઝ ટાઈગર। અરે હા, હું કોઈનાથી નહીં ડરતો, અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર અલ્લાહના, બહુ બહુ ટેરિફિક હતો હું। અને ત્યારે તો એ વખતે તો ડી કંપની એકદમ ફોર્મ માં હતી, બહુ ફોર્મ માં હતી, અને ત્યાં મારે ત્યાં કોઈ આવીને કઈ મફત માં માંગે નહીં કે કઈ નહીં, અને કઈ પણ કામ હોય ને, યુનિયન વિનિયન થયું તો તોડી નાખ્યું રાતો રાત એ લોકો આવીને, હોકી સ્ટિક કાતે લઈને આવીને, એક રૂપિયાનો ખર્ચો નહીં। રિયલ એસ્ટેટની સાઈટો તો કોઈ પણ જગ્યાએ મારે કોઈ ધમાલ ન થાય, એ લોકો આવી જાય જીપ ભરીને। ઇબ્રાહિમ અંકલ જિંદાબાદ, બહુ બહુ હેલ્પ કરી મને, આજે પણ છોટા છોટા શકીલના અંતે બધા મને બહુ સારી રીતે ઓળખે। પણ તમને ક્યારે મળ્યા છો લોકો? તમે છોટા શકીલને મળ્યો છે? શું વાત કરો છો? છોટા શકીલને દુબઈમાં મળ્યો હતો। પણ કેવું છે અત્યારે, કોઈને પણ ફોન પણ કરવો ને, એટલે આપણે ધંધાવાળા છીએ, બટ આ લોકોની લાઈફમાં, આ લોકોની લાઈફ કેવી હોય છે? હાઉ ડુ ધે, એ લોકોની લાઈફ એવી કે જો ઇન્ડિયામાં પગ મૂકવો હોય તો મૂકી શકે છે? શું કામની લાઈફ? તો એ જો કહું, તમે જ્યાં જન્મ્યા ત્યાં તમે આવી, યુ કાન્ટ કમ લાઈફ છે જાવેદભાઈ, લોકો અહીંયા આવવા મળે છે કે યાર અમારે કંઈ નથી કરવું, પણ અમને ઇન્ડિયા આવવા મળે, ગમે એમ તો અહીંયા પાછે ફિગર સંભળાય છે કે આટલા બિલિયન આટલા ટ્રિલિયન લોકો કમાયા, ફેક્ટ છે, ફેક્ટ છે, તો પાસે આજે પણ શું પૈસા છે? દાઉદ ઇઝ અલાઈવ? આઈ હેડ હર્ડ કે હીઝ પાસ્ટ અવે, મીડિયા રિપોર્ટ્સ, હીઝ નોટ વેલ, બટ હીઝ અલાઈવ, બટ વચ્ચે કિડની ફેલિયર ના આતે બધું બધું થયું, તો મીડિયામાં આવ્યું તો સોશિયલ, હીઝ વેલ, હીઝ ઓકે નો, હીઝ વોકિંગ ઓર હીઝ ઓન બેડ, હીઝ ઇન કરાચી, હીઝ ઓન બેડ ઓર, અને એના ફાધર ઇબ્રાહિમભાઈ, ઇબ્રાહિમભાઈ તો લોંગ બેડ ગુજરી ગયા, ક્યુકે હસીના પાર્કર પાસ્ટ અવે એટ અવર હોસ્પિટલ, પણ નહીં પડવાનું આમાં, આપણે તો શું એ વખતે બિલ્ડિંગ લાઈન બહુ જોરમાં હતી અને આપણને જરૂરત પણ પડતી હતી, લોકો સામેથી હેલ્પ કરવા આવતા હતા, ઇબ્રાહિમ અંકલ ગયા એટલે મેં બધું તોડી નાખ્યું, ખાલી છોટા શકીલ સાથે રિલેશન રહેલું, બિકોઝ કંઈક ને કંઈક ગરબડ સરબડ થતી, આના ફાધર બી ટેનરમાં લફડું થઈ ગયું હતું, તો રાતો રાત મારી પાસે ભાગીને આવેલા, હું અજલીભાઈ ઘરે જઈને સુઈ જાઉં છું, એ લોકો रिश्ता इस तरह है कि तू मेरे साथ, मैं तेरे साथ मिलकर करे रचकर कार्यक्रम, ये मिलजुल कर इन लोगों ने ये कुछ प्रोग्राम बनाया है, ये ट्रस्ट की प्रॉपर्टी है, ये इनका कंडक्टिंग के लिए उनको 2022 में पूरा हो गया, उनको खाली करना चाहिए, और 8 लाख रुपए के अंदर ये कोई प्रॉपर्टी रूम नहीं मिलता उधर, और 8 लाख रुपये में पूरी होटल चाहिए उनको, ये इंसाफ है? मुझे बताइए, मुझे ये इंसाफ चाहिए, और ये ट्रस्ट की प्रॉपर्टी, हम लड़े हमारी प्रॉपर्टी के लिए नहीं लड़ रहे, ये जो ट्रस्ट में जो है हमको ट्रस्ट के लिए लड़ना है, इसमें हम लड़ेंगे, इसमें हम छोड़ेंगे नहीं, कोई भी हमारे जावेद सर भी है, बोले हम कुछ भी करेंगे ट्रस्ट के लिए, हम इसमें बैकवर्ड नहीं होंगे। एक और ऑडियो क्लिप में उन्होंने इल्जाम लगाया है कि इस मामले में मुंबा देवी के रुकन असेंबली अमीन पटेल ने भी मदखलत की है और उसे बहुत ही कम कीमत पर देने के लिए कहा है। यही नहीं, पटेल ने अपनी बातचीत में कहा है कि उन्हें भी इस सिलसिले में कई जगहों से मुसलसल कॉल आ रहे हैं।
બે ફ્લોરની કાં કેવાનું 50% કરી નાખો અડધી હોટલ અડધી હોટલ દેટ સાઉન્ડ મોર યુ નો પાવરફુલ પાવરફુલ કરો તમે તમે વાત કરો બધાની જોડે હું શું કરું છું કાલે એક બોર્ડ મીટિંગ થઈ છે ઓકે બટ એઝ અ ચેરમેન આઈ કેન કોલ મીટિંગ્સ એટ શોર્ટ નોટિસ નતર 7 દિવસ તો હોય છે 15 દિવસ તો મે મીટિંગ બોલાતો મે એક બીક નું દાતા તો પર દો તીન બાર ફોન કર દિયા મુજકો ભી ફોન આયે અબ ઇસકો બેટ કર દે કોઈ રાસ્તા નિકાલ કે જેસા આપકો ઠીક લગતા હૈ ઇનકા ભી વિનવિન સિચ્યુએશન છે આપકી પોઝિશન ભી વિનવિન રહે કર લો ભાઈ દેટ ઇઝ રિક્વેસ્ટ કરો કરો એટલે રિક્વેસ્ટ કે સવાલ નહીં અમિન ભાઈ इस बारे में मरीन ड्राइव के सीनियर पीआई नीलेश बागल ने कहा कि हमने इस मामले में कोई एफआईआर नहीं दर्ज की। यह ऑडियो पुरानी है और एडिट की हुई है। पहले हमने ट्रस्ट के खिलाफ जबरन कब्जा यानी ट्रेसपास की एफआईआर दर्ज की थी और इस मामले में चार्जशीट दाखिल की गई है। मुलजमीन के खिलाफ गिरफ्तारी का वारंट भी जारी हुआ है और मुलजमीन मफरूर बताए जा रहे हैं। मुंबई से ईटीवी भारत के लिए शाहिद अंसारी।